सब्सक्राइब करो आ चैनल ने। सूरज सूरज तने नहीं छोड़ो तेज मारी रूपले मारी पाहे आवता रोकी छे रूपले तो मेड़वी लेश सूरज तारी मारी हमें सुई साथ हूँ कौन दुर्जन सिंह કાઠિયાવાડનો કાળો નાગ મારા મારા ગાડે આવનાર રેતીમાં રોળાઈ જાય હું છો વાવા છોડું કોઈને નહીં છોડું દુર્જન બાપુ કાલે જીવાપરના નગર શેઠની વહુનો વાયદો છે નગર શેઠની વહુની ક્યાં માણસ આઈ ઓલી રૂપાળી રૂપાલ એની વગર મારો ધૂણો ધગ ધગી ઉઠે છે અને તને નગર સેઠ ની વહુની સુજા છે હું છું વાવા છોડો કોઈને ના છોડો ભૂલ થઈ ગઈ દુર્જનસિંહ બાપુ રાજ જ્યાં સુધી તારો કાંટો નહીં કાઢો ત્યાં સુધી રૂપલ મારા ઓરડે નહીં આવે તારો ખાતમો કરે જ છુપકો છે આપણી દીકરી ઉપર નજર બગાડીને ત્યારથી મારી તો નિંદર આરામ થઈ ગઈ છે પણ હવે આ ઉપાધિમાં આમ કઈ હાથ ઉપર હાથ ધરી થોડું બેઠું રહેવાશે તો આપણે શું કરશું નહીં ને ક્યાંક ફરીથી દુર્જનસિંહ આવી જશે તો આપણી દીકરીનું શું થશે આનો બસ એક જ ઉપાય છે આપણી રૂપલના જટ લગ્ન કરી નાખીએ હા એ વાત તમારી હાસી છે હો પણ આમ તરત સારું ઠેકાણું ગોતવા ક્યાં જઈશું લાડકોડમાં ઉછરેલી આપણી દીકરીને આમ ઉતાવળ કરીને ગમે ત્યાં થોડી પણ આવી દેવાય ક્યાંક સારું ઠેકાણું મળે તો વાત ઠીક છે હા તો તમારા કોઈ ધ્યાનમાં છે ઠેકાણું તો રાજા ભોજ જેવું છે અને રાજકુંવર જેવો મૂર્તિઓ તે નજર હામે છે પણ નહીં ને વાત કરું ને ક્યાંક હોનાની જાળ પાણીમાં જાય તો કયું ઠેકાણું કોની વાત કરો છો તમે અરે આ વિજાપુરના મુખી જોરાવરનું ખમતીધર ખોરડું અને સુરત જેવો ગરવો ને નમણો મૂર્તિઓ જો આપણી રૂપલના નસીબમાં લખાઈ જાય ને તો આપણી બધી ઉપાધિ ટળી જાય હા સુરત છે પાછો બડુકો ને બહાદુર દુર્જનસિંહ એની સામે ઉતરતા સાત વખત વિચાર કરશે કાલે કાલ તમે જાઓ ને અને જોરાવર મુખીની પાસે આ વાત નાખો ને હાલે જો તું કહેતી હોય ને તો પછી કાલ ને કાલ જાતો આવું વિજાપુર રૂપાલ સૂરજ રૂપાલ કેટલી રાહ જોવડાવી આવું તે કઈ હોતું હશે આ તારા રૂપાળા મુખડાના જ્યાં સુધી દર્શન ના કરું ત્યાં સુધી મારા દિલને ચેન નથી પડતું મારું હૈયું પણ તને મળવા માટે રંગવાયો થઈ ઉઠે છે રાત જાય છે તો દિવસ નથી વીતતો અને દિવસ વીતે છે તો રાત આખી યાદ કરતી તારા સપનામાં ખોવાઈ જાઉં છું મારે પણ એમ જ છે મારી નિંદર તો તું ચોરી ગઈ આંખની પાપણ મીચો ને ત્યાં તું સામે આવીને મીઠું મીઠું મલક્યા કરીશ પણ હવે આપણે શું કરશું મોટી આફત આવી છે કેમ શું થયું અરે રૂપલ કહેતો ખરી બીજું શું થાય જે થવાનું હતું એ આપણા પ્રેમની મારા મા બાપુને ખબર પડી ગઈ એટલે મારા ઘડિયા લગ્ન કરી નાખવા ઉતાવળા થયા છે આ
આ તું શું કહે છે? તારે કહી દેવું તું ને કે હું પરણીશ તો સૂરજને જ, બીજા કોઈને નહીં. હવે એમની સામે કુળ મર્યાદા ઓળંગીને મારાથી થોડું કંઈ કહેવાય? તો હવે શું કરીશું? બીજું શું કરીએ? મારા બાપુ તો આજે જ મારું ઠેકાણું જોવા ને મૂરતિયાનું પાકું કરવા બારગામ જતા રહ્યા છે. શું વાત કરે છે? આટલી બધી ઉતાવળ? ઉતાવળ તો હોય જ ને. તમે ક્યાંક મને ઉપાડી જાઓ તો પછી એમની આબરૂનું શું? આટલો બધો મને હલકર સમજો છે શું? તે દી તો મારા બહુ વખાણ કરતા હતા. હવે જોઈ લેજો બધા, સામી છાતી આવીને ચોડે ધાડે ભર્યા માંડવામાંથી તને ન ઉપાડી જાઉં તો હું સુરજ નહીં. આ એ બધા એના મનમાં સમજે છે શું મને? હે, કઈ નહીં, એમને ભાણે જ જમાય. હે, હા, બહુ બહાદુરીના બખાડા કરવાની કાંઈ જરૂર નથી. મારા બાપુ આજે જ તમારા ઘરે મારા સગવડનું માંગું લઈ ગયા છે. સાચે જ? હા હા, સાચે જ કહું છું. હવે જડજો તમારા ઘરે, તમારી વાટ જોવાતી હશે. હા હા, હું જાઉં છું, પણ તું પાછી મને મળવા ઝટ આવજે. હો, હા હા, આવીશ આવીશ. એ જોરાવર ભાઈનું ઘર આજ કે? આ જોરાવર ભાઈનું ઘર હું મૂકી. આવો આવો આવો. એ જોરાવર ભાને રામ રામ. રામ રામ. રામ રામ. રામ રામ. રામ રામ. અરે સુરતની માં, મહેમાન આવ્યા છે, પાણી લાવજો. એ લાવી. તમારી બોલચાલ જાણીતી છે મહેમાન, પણ ઓળખાણ ન પડી. એ ને ઘડીક વાતું કરશું ને એટલે હંદી ઓળખાણ તાજી થઈ જશે. મારા ભાઈબંધ. ભાઈબંધ? પાણી તો પીવા દો, નિરાતે બેસવા તો દો, પછી હંદી વાતે કરજો. બે બે ભાઈ, બે હમ ભાઈ, બે જો ભાભી, આનંદ માં તો છો ને? હા, આનંદ માં હો. લ્યો પાણી લ્યો. તમે તો ફળીમાં સાથ દીધો ને, ત્યાં જ મને ખબર પડી ગઈ હતી કે આપણા ભવસિંહ ભાઈનો અવાજ છે. જોયું, આને કહેવાય ભાભીના. હા, તે તો હોય જ ને. પણ ભાઉભા, મને એ કયો કે મારા દેરાણી રાધા બહુ શું કરે છે? એ એને જલસા કરે છે અને હજી મને એવી નેવી ધાકમાં રાખે છે. હે, અરે તું આમ વાતિયું જ કર્યા કરીશ કે મહેમાન આવ્યા છે એ માટે રોટલાનું કાક કરીશ. એક કામ કર, લાપસી ના ધણ મૂકી. ના જોરાવર ભાઈ, પછી ક્યારેક વાત. અને આ આપણી ભાઈબંધીમાં આટલા વર્ષે આટલી બધી મીઠાશ છે એ કોઈ લાપસીથી થોડી ઓછી છે? ભાભી, વળી પાછું મારે ઉતાવળથી નીકળવાનું છે. અરે એમ તે કઈ જવાતા હશે, હજી તો પેટ ભરીને વાતો કરવાની. વાતો તો કરીએ જ છે ને, પણ ભાભી આ તમારા આંગણે હું બહુ મોટી આશા લઈને આવ્યો છું. પણ આ વાત કરતા મારું મન બહુ ગભરાતું હતું, પણ તમારી દેરાણીએ બહુ હટ કરીને મને મોકલો છે. પણ વાત હું છે એ તો કયો આમ ગેંગે ફેફે હું કરો છો? આ તો તમારા ભાઈબંધનું જ ઘર છે. બસિબ મનમાં મૂંઝવણ રાખમાં. હા, કઈ નાખતું તાર? આ ગામમાં આપણે હારે રહેતા હતા અને મોજથી જીવતા હતા. હા, પણ હું રહ્યો ખેતીવાડી વગરનો, કામ ધંધા વગરનો. તે આમ કઈ તમારા આધારે જન્મારા થોડા નીકળે છે ને તે પછી હું આ ગામ છોડી અને નાજાપુર વયો ગયો ને મજૂરી કરવા માંડ્યો. વળી થોડાક વખત પછી ભગવાનની દયાથી અમારા ઘેર રૂપલ આવી. તે હવે જુવાન થઈ ગઈ છે એટલે તમારા દીકરા સુરજ વેરે રૂપલનું માંગું લઈને આવ્યો છે. બસ આટલી જમતી વાત. અરે ભલા માણસ, તને યાદ છે આપણા લગ્ન થયા ત્યારે આપણે બંને એકબીજાને કોલ દીધા હતા કે આપણા સરોવર એકબીજા હારે પરણાવશે. એમાં આટલો મૂંઝાઈ ગયો. હું રહ્યો ગરીબ માણસ ને તમે ખમતીદર મૂકી, એટલા હારું જરાક મનમાં મૂંઝવણ થતી હતી. બસ આટલી જ વાત. તારે દીકરી દેવી છે ને? તો ભાઈ અમે હારું મુરત જોઈ રૂપિયો નાળિયેર લઈ હગાઈ કરવા આવી જાઉં બસ ત્યારે. પણ એમ નહીં. આ તમે સુરતનું મન જાણી લ્યો ને મારી રૂપલને જોઈ લ્યો, ખાવના મન રાજી હોય તો પછી સગાઈ કરી નાખી. હા, આવ્યો સુરજ. બાપુ, માં, એ રૂપલને તો તમે તેદી ધૂળેટીએ રંગે રમતા જોઈ છે. લ્યો, એમ તો મેં ઘણી છોકરીઓ રંગે રમતા જોઈ હતી, પણ એમાં અમને શી ખબર પડે?
માં તું કેમ ભૂલી જા છો? ઓલા દુર્જન સ્થિતિ બચાવી હું જેને નાજાપુર મુકા ગયો તો ને, ઈ ઓહો એ રૂપલ, હવે ખબર પડી હો, એ તો ઘણી ગુણિયાલ અને રૂપાણી છે. લ્યો આપણે આંગળી ઊભી હોય ને તો આંગળો ઝળકી ઉઠે. હા બોલો, તે હવે તો થઈ જાય. હા કરો કંકુ. હા